ગીર સોમનાથ જિલ્લાના વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરની પાછળના વિસ્તારમાં મેગા ડિમોલિશન છે તે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. વહેલી સવારથી અહીંયા પર મોટી સંખ્યામાં પોલીસનો કાફલો છે તે તૈનાત કરી દેવામાં આવ્યો હતો અને હવે આ વિસ્તારમાં જે દબાણ છે તેના ઉપર જેસીબી અને બુલડોઝર છે તે ફેરવાવામાં આવી રહ્યું છે. જોઈ શકાય છે દ્રશ્યોની અંદર સોમનાથ મહાદેવ મંદિરની પાછળનો દરિયાકાંઠા વિસ્તાર છે અને આ વિસ્તારમાં લગભગ આશરે 17 વીઘા જેટલી જમીન પર દબાણો હતા અને અત્યારે આ દબાણોને હટાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. પોલીસનો મસમોટો કાફલો છે તે અહીંયા પર ખડકી દેવામાં આવ્યો છે અને પોલીસ અહીંયા પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને મેગા ડેમોલિશન છે તે હાથ ધરવામાં આવ્યું છે. થોડા સમય અગાઉ પણ વેરાવળ વિસ્તારની અંદર મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું અને વધુ એક વખત હવે સોમનાથ વિસ્તારના જે મંદિરની પાછળનો દરિયાપટ્ટા વિસ્તારની આસપાસનો વિસ્તાર છે ત્યાં 17 વીઘા જેટલી જમીન પર જે દબાણો હતા એ દબાણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોટો પોલીસ કાફલો અહીંયા પર ખડકી દેવામાં આવ્યો છે. વહેલી સવારથી અહીંયા પર ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોઈ શકાય છે પોલીસ જવાનો અહીંયા પર તૈનાત કરવામાં આવ્યા છે. ખૂબ મોટી સંખ્યામાં પોલીસ છે તે અહીંયા પર તૈનાત કરવામાં આવી છે અને આ દરિયાકાંઠાની સામેનો જે વિસ્તાર છે ત્યાં આ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. તો આ મેગા ડિમોલિશનના દ્રશ્યો જ્યાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો જોઈ શકાય છે અને તેના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અત્યારે હાથ ધરવામાં આવ્યું છે. તો હવે ડિમોલિશનના વિડીયોના અમુક અંશો છે તે પણ જોઈએ. આપણે પેલા આપણે 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 આપ